नमस्कार बाळकों, ગુજકેટમાં આપણે ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત, ચેપ્ટર 4 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર અને ચેપ્ટર 5 ચુંબકત્વને દ્રવ્ય આપણે ચલાવેલું હતું. હવે ગુજકેટમાં ચેપ્ટર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર, ચાલો તેના કેટલાક સિલેક્ટેડ એમસીક્યુ કરીએ. આમાં નવા સૂત્ર પણ આવે છે, એટલે વિડિયો લેક્ચર સાથે આના સૂત્રની પીડીએફ પણ મોકલાવીશ. ચાલો હવે પહેલું એમસીક્યુ જુઓ. एक मानस वी वेग थी समतल अरीसा ना लंब साथे थीटा कोण बनावती दिशा में अरीसा तरफ गति करे छे. चलो धारो के आ समतल अरीसो अने आ तेने लंब दिशा, आ तेने लंब दिशा. चलो मानस केवी रीते गति करे छे वाचो. लंब साथे केटला कोणे? थीटा कोणे. चलो मानस आ रीते गति करे छे, आ कोण थीटा हशे. अने धारो के केटला वेग थी गति करे छे? वी वेग थी. आगळ वाचो. अरीसा ने लंब अने मानस नी सापेक्षे प्रतिबिंब ना वेग नु मूल्य, चलो मानस नी सापेक्षे प्रतिबिंब ना वेग नु मूल्य शोधवानु छे आपणे. लंब हवे आना बे घटक होय, एक घटक आ हशे અને બીજો ઘટક આ હશે. અરીસા ને લંબ એટલે આ જ ઘટક થાય ને, એટલે એ ઘટક આપણે અહીંયા દોરી દઈએ. ધારો કે આ તમારું ઓબ્જેક્ટ હોય ને, વસ્તુ ઓબ્જેક્ટ, એટલે આ ઘટક કયો મળે? ચલો વી નો ખૂણો ખૂણો ટચમાં છે, એટલે વી નો આ ઘટક કયો કહેવાય? વી કોસ થીટા. હવે તમને અરીસા નો કન્સેપ્ટ ખબર છે કે વસ્તુ જેટલા વેગ થી અરીસા ને લંબ રૂપે અરીસા તરફ આવે, પ્રતિબિંબ એટલા જ વેગ થી અરીસા તરફ આવે. આ તમારું ઇમેજ, આ તમારું ઓબ્જેક્ટ, તો આનો વેગ બી કેટલો હોય? વી કોસ થીટા. હવે તમને શું કીધું છે? માણસ ની સાપેક્ષે પ્રતિબિંબ ના વેગ નું મૂલ્ય, ચલો આપણે લખશું માણસ ની સાપેક્ષે, અને આ જો વી વેગ થી આ બાજુ જતું હોય તો આ પણ વી વેગ થી આ બાજુ આવે. આ વી વેગ થી અને લંબ દિશામાં વી વેગ થી દૂર જતું હોત તો પ્રતિબિંબ વી વેગ થી દૂર જાત. ચલો માણસ ની સાપેક્ષે પ્રતિબિંબ નો વેગ અને મૂલ્ય જોઈએ છો, પ્રતિબિંબ નો વેગ. ચલો એટલે વેલોસિટી ઓફ પ્રતિબિંબ માટે ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ ઓબ્જેક્ટ, માણસ અહીંયા વસ્તુ તરીકે વર્તે છે. ચલો સૂત્ર આપણને ખબર છે, વી આઈ માઇનસ વી ઓ. વી આઈ એટલે ઇમેજ નો વેગ કેટલો છે? વી કોસ થીટા. હવે હું આને પ્લસ ધારું, આ સૂત્ર નું માઇનસ, તો આની દિશા વિરુદ્ધ હોવાથી માઇનસ લેવાય. ચલો લેવાશે, એટલે આ તમારું પદ શું થાય? વી કોસ થીટા, પણ કેવું? માઇનસ. ચલો માઇનસ માઇનસ પ્લસ, એટલે વી કોસ થીટા ઇન્ટુ વી કોસ થીટા, એટલે શું? 2v cos થીટા. હવે આમાં એમ કીધું હોત તો, આમાં તમને આવું માંગ્યું હોત તો કે અરીસાની સાપેક્ષ એટલે મિરર ની સાપેક્ષે માણસ નો વેગ તો કેટલો આવે? તો v cos થીટા. કારણ કે આપણને ખબર છે કે vo માઇનસ vm, vm એટલે મિરર નો વેગ જે કેટલો છે? શૂન્ય. તો તમે પ્રતિબિંબ ની સાપેક્ષે માણસ નો વેગ મેળવશો તો 2v cos થીટા, પણ અરીસા ની સાપેક્ષે માણસ નો વેગ મેળવશો તો કેટલો થશે? 0. ચલો આટલું ધ્યાન રાખવાનું છે, એટલે આ તમારો જવાબ. બીજું એમસીક્યુ જોવો. પંદર સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ના અંતરગોળ અરીસા થી અંતરગોળ અરીસા ની કેન્દ્ર લંબાઈ હંમેશા માઇનસ લેવાય, 15 સેન્ટીમીટર. પ્રતિબિંબ નું રેખીય પરિમાણ તે પદાર્થ થી બમણું છે, એટલે આ મોટવણી કહેવાય. મોટવણી નું સૂત્ર આપણને ખબર છે, વી બાય યુ, એટલે પ્રતિબિંબ નું પરિમાણ, વસ્તુના પરિમાણ એક્સ હોય તો આ કેટલા? 2x કીધું છે. જુઓ પ્રતિબિંબ નું પરિમાણ એટલે આનું પરિમાણ આના કરતા બે ગણું છે. એચ આઈ બાય એચ ઓ બી કરી શકો, એક્સ એક્સ કેન્સલ થાય, બે ગણું ને. અને પ્લસ કે માઇનસ માટે જુઓ,
જો પ્રતિબિંબ આભાસી હોય, આભાસી પ્રતિબિંબ માટે ધન, આ તમને ખબર છે કે આભાસી પ્રતિબિંબ કાયમી જતું હોય અને મોટવણી કાયમી ધન હોય અને વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું હોય અને મોટવણી ઋણ હોય, તો તમારે શું શોધવાનું છે? વાંચો જોઈએ. પદાર્થનું સ્થાન, પદાર્થનું સ્થાન એટલે વસ્તુ અંતર u શોધવાની. ચલો આ ત્રણેયને સાંકળતું સૂત્ર આપણને ખબર છે. મોટવણી m બરાબર f અપોન f માઇનસ u. ચાલો મોટવણી m કેટલા? 2. f કેટલા? -15. ચિહ્ન સાથે મૂકવાનું, -15. અને આનું ચિહ્ન મૂકવાનું ન હોય, જે શોધવાનું હોય એનું ચિહ્ન તો આપોઆપ મળી જશે. ચાલો આ આખે આખું બે સાથે ગુણાકારમાં આવે, એટલે -15 દુ 30, -2u, -15. ચાલો થશે, આને આ બાજુ લાવો, આને આ બાજુ લઈ જાઓ, તો -30 + 15 એટલે -15. આ પેલી બાજુ જાય તો +2u, 2 છેદમાં આવે, 15 ભાગ્યા 2 એટલે 7.5 અને નિશાની માઇનસ, તો વસ્તુ અંતર યુ કેટલું મળે? -7.5 સેન્ટીમીટર. આ તમારો જવાબ. ચાલો ત્રીજું એમસીક્યુ જોવો. શું કીધું છે વાંચો? બે પ્રવાહી એક્સ અને વાયમાં પ્રકાશની તરંગ લંબાઈ અનુક્રમે, બે જુદા જુદા પ્રવાહી છે. ચાલો આ પેલું પ્રવાહી એક્સ અને બીજું પ્રવાહી વાય, કોઈ પ્રકાશનું કિરણ આ બંનેમાંથી પસાર થાય છે, તો આમાં તેની તરંગ લંબાઈ કેટલી છે? ચાલો આમાં તેની તરંગ લંબાઈને કહીએ લેમડા ઓફ એક્સ. કેટલા છે? 3500 એંગસ્ટ્રોમ. અને બીજા તરલમાં તેની તરંગ લંબાઈ કેટલી છે? 7000 એંગસ્ટ્રોમ. તો શું કીધું છે વાંચો? એક્સ ની સાપેક્ષે, એક્સ નો વાય સાપેક્ષે ક્રાંતિકોણ, એટલે શોધવાનું શું છે? એક્સ નો વાય સાપેક્ષે ક્રાંતિકોણ. ચાલો હવે ક્રાંતિકોણ નું સૂત્ર તમને ખબર છે, sin C ઇઝ ઇક્વલ ટુ 1/n. ચાલો એન માં સાપેક્ષ લઈ લ્યો. તમારે જોઈએ છે કોનો? એક્સ નો, એટલે જેનો જોતો હોય તે પેલા લખાય, અને કોની સાપેક્ષે? વાય સાપેક્ષે. તો પછી હવે તમને સૂત્ર ખબર છે, n^2 ઇઝ ઇક્વલ ટુ એક ની સાપેક્ષે 2 નો વક્રીભવનાંક, એટલે n^2 / n^1. ચાલો આ સૂત્ર મુજબ આપણે લખી દઈશું, 1/nx/ny, ny છેદ નો છેદ અંશમાં જાય, એટલે ક્રાંતિકોણ sin C બરાબર ny/nx. પણ તમને અહીંયા તરંગ લંબાઈ આપેલી છે, તો વક્રીભવનાંક ને દૂર કરીને તરંગ લંબાઈ લાવવાનું સૂત્ર તમને ખબર છે, n/c/v, અને v = f λ. આ બી f લેમડા, એક નો એક પ્રકાશ બંને માધ્યમમાં ગતિ કરતો હોવાથી f અચળ એટલે કેન્સલ થાય. ચાલો આ શૂન્યાવકાશની તરંગ લંબાઈ થી અચળ હોય, તો આના પરથી તમે શું કહી શકો? n ચલે છે, આ બી અચળ, એટલે n ચલે છે 1/λ. ચાલો તો વક્રીભવનાંક અને તરંગ લંબાઈ ને વ્યસ્ત સંબંધ, એટલે આપણે આ લખી શકીએ sin C ઇઝ ઇક્વલ ટુ, આનો વ્યસ્ત કરો એટલે તરંગ લંબાઈ, લેમડા અહીંયા વાય ઉપર છે તો અહીંયા વાય નીચે આવશે વ્યસ્ત ને, અને એક્સ ઉપર. ચાલો કિંમત મૂકી દો, લેમડા ઓફ એક્સ કેટલું? 3500. અને આ કેટલું? 7000. કેટલાય ભાગ ચાલે? 2. એટલે તમારું આ પદ આવે sin C ઇઝ ઇક્વલ ટુ 1/2. ચાલો સાઇન વિધેયમાં આ મૂલ્ય 30 ના કોણનું છે, એટલે તમારો ક્રાંતિકોણ કેટલો આવે? 30 અંશ. ચાલો હવે ચોથું એમસીક્યુ, ખૂબ જ અગત્યનું,
કાચના બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 2 સેન્ટીમીટર છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા પ્લસ લેવાય, 2 સેન્ટીમીટર છે. આને શું કરવાનું? 1.25 વક્રી ભવનાંક વાળા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે કેન્દ્ર લંબાઈ કેટલી હશે? એટલે આ વક્રી ભવનાંકમાં તેની કેન્દ્ર લંબાઈ, એટલે આ માધ્યમ કહેવાય તો તેમાં તેની કેન્દ્ર લંબાઈ શોધવાની. તો આ જે કેન્દ્ર લંબાઈ છે એ ક્યાં હશે? હવામાં. બરાબર. ચાલો હવે આપણને સૂત્ર ખબર છે લેન્સ માટે કેન્દ્ર લંબાઈનું સૂત્ર. 1/f n2 -n1 બાય n1 1/r1 -1/r2. ચાલો આમાં n2 એ લેન્સનો પોતાનો વક્રી ભવનાંક 1.5 ન કીધેલો હોય ત્યારે, અને n1 એટલે બાજુના માધ્યમનો વક્રી ભવનાંક. હવે કોઈ એક લેન્સને તમે પાણીમાં મૂકો, હવામાં મૂકો, ગ્લિસરીનમાં મૂકો તો વક્રી ભવનાંક બદલાય એટલે એ બદલાય, પણ એની વક્રતા ત્રિજ્યા એ તો જ્યારે મેન્યુફેક્ચરિંગ થયું હોય ત્યારે ડિસાઇડ થઈ ગયેલી હોય, એટલે આ પદ અચળ રહે. બરાબર છે. તો તમારું પદ આવે 1/f ચલે છે n2 - n1 / n1. ચાલો ઉલટાઈ નાખો, એટલે આ સૂત્ર એક યાદ રાખજો, f ચલે છે n1 / n2 - n1. આ એક સૂત્ર યાદ રાખજો, એટલે તમારે આ બધું નહીં કરવાનું, આ સૂત્રથી જ ગણતરી ચાલુ કરી દેવાની. ચાલો હવે પેલું માધ્યમ છે હવા માટે. ચાલો હવા માટે અથવા હવામાં કેન્દ્ર લંબાઈ કેટલી કીધી છે? 2. ચલે છે n1, એટલે બહારનું માધ્યમ અત્યારે હવા છે, એટલે n1 કેટલા? 1. અને નીચે આનો વક્રી ભવનાંક નથી કીધો એટલે 1.5 -1. ચાલો 1.5 -1 એટલે આ તમારું પદ શું આવે? 1/1.5 માંથી એક બાદ કરો એટલે 0.5, એટલે ઇનડાયરેક્ટલી કહીએ 0.5 એટલે 1/2 ને. ચાલો 2 છેદનો છેદ અંશમાં જાય એટલે, અથવા આટલું રહેવા દો ને તોય વાંધો નહીં. બરાબર. ચાલો આ તો પદ તમારું આટલું આવશે. હવે શું કરવાનું માધ્યમમાં? અને ચલે છે એટલે બંને બાજુ કેન્સલ નહીં કરવાનું, 2 2 આવતું હોય તો બી. ચાલો માધ્યમ માટે કેન્દ્ર લંબાઈને આપણે શું કીધું છે? એફ એમ ચલે છે. હવે બહારનું માધ્યમ કેટલા વક્રી ભવનાંક વાળું આવી ગયું છે? 1.25, એટલે એન વન 1.25 ને એન ટુ 1.5. ચાલો એન 1.25 / 1.5 -1.25 ચલે છે સાદરૂપ આપો તો 1.25, અને 1.5 માંથી 1.5 કે 50 માંથી 1.25 બાદ કરો એટલે 0.25. ચાલો હવે ગુણોત્તર લઈ લ્યો. હવે આ શોધવાનું નાને અંશમાં રાખજો, એફએમ / એફએમ / 2 ગુણોત્તર લ્યો એટલે ઇક્વલ આવી જાય. ચાલો એફએમ એટલે કેટલા? 1.25 અને 0.25, અને ઉલટાઈને મૂકવાનું એટલે 0.5 નીચે હતા તો ક્યાં જશે? ઉપર, અને 2 ગુણાકારમાં આવશે તો એફએમ કેટલા આવે? ચાલો સાદરૂપ આપી દઈએ, 1.25 × 0.5 × 2 ગુણાકારમાં આવશે અને ભાગ્યા 0.25 તો 5 સેન્ટીમીટર. તો હવે આ જ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 5 હતી તે માધ્યમમાં વધીને કેટલી થઈ, સોરી હવામાં 2 હતી તે વધીને માધ્યમમાં કેટલી થઈ જાય છે? 5 સેન્ટીમીટર. ચાલો આની સાથે કનેક્ટેડ એક બીજો પ્રશ્ન, લેન્સની જગ્યાએ અરીસો વધતો અરીસો તો એની કેન્દ્ર લંબાઈ કેટલી રહેત? એટલી ને એટલી. એટલે આ એક અગત્યનું યાદ રાખજો, કન્ફ્યુઝ ન થતા, કોઈ પણ માધ્યમમાં અરીસાની કેન્દ્ર લંબાઈ અચળ જળવાઈ રહે, એટલે અરીસા માટે કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા એનો સંબંધ આપણને ખબર છે, f = r/2,
લેન્સની ભી વક્રતા ત્રિજ્યા અચળ જળવાય, અરીસાની ભી અચળ જળવાય, પણ લેન્સમાં આવો સંબંધ નથી, અરીસામાં છે. એટલે અરીસામાં જો અચળ હોય તો આ ભી અચળ થાય. એટલે આ એમસીક્યુ લેન્સની જગ્યાએ અરીસા માટે પૂછાય તો તેમાં તેની કેન્દ્ર લંબાઈ કેટલી રહેત, આ પ્રવાહ આ માધ્યમમાં ભી કેટલી રહેત, 2 સેન્ટીમીટર. ચાલો આટલું ધ્યાન રાખવાનું. આગળ પાંચમો એમસીક્યુ જોવો. એક બિંદુવત પદાર્થને ચલો એક બિંદુવત પદાર્થને એક કાચનો સળિયો જેનો એક છેડો ગોળાકાર છે તેની નજીક ઓ બિંદુએ મૂકેલો છે, એટલે બિંદુવત વસ્તુ આ જગ્યાએ છે અને તેનું અંતર છે ને વસ્તુ અંતર યુ કહેવાય, જે હંમેશા માઇનસ લેવાય. ચાલો યુ કેટલા? -15 સેન્ટીમીટર. હવે અહીંયા વક્રીભવન આ સપાટી થશે, એટલે ગોળીય વક્રીભવન કારક સપાટી, એનું સૂત્ર અપ્લાય કરવાનું. અને આ જે આ ગોળીય સપાટી જે ગોળામાંથી બની હોય એ ગોળો આ બાજુ રચાશે, એટલે એની વક્રતા ત્રિજ્યા આ કોઈ જગ્યાએ મળશે. જે કેવી લેવાય? પ્લસ. ચાલો વક્રતા ત્રિજ્યા કેટલી છે? 30. એ પ્લસ લેવાય. ધારો કે વક્રતા ત્રિજ્યા આ જગ્યાએ મળે છે, આનો કાલ્પનિક ગોળાનું કેન્દ્ર આ છે, તો આની વક્રતા ત્રિજ્યા કહેવાય. તો રચાતું પ્રતિબિંબ, ચાલો પ્રતિબિંબ અંતર v જોઈએ છે. આ બાજુ બી હોઈ શકે, જમણી બાજુ ડાબી બાજુ બી હોઈ શકે. ચાલો હવે વક્રીભવન કારક સપાટી છે ને એ તમારી ગોળીય સપાટી છે અને આનો વક્રીભવનાંક કઈ નથી કીધો એટલે 1 લેવાય. આને હું 2 કહી દઉં, કાચો હોવાથી 1.5. ચાલો ગોળીય સપાટી માટે વક્રીભવન કારક સપાટી માટે સૂત્ર -n1/u, કારણ કે આ ગોળીય સપાટી છે. ચાલો અને બે ગોળીય સપાટી હોત ને તો એ લેન્સના સૂત્ર લાગુ પડી જાય, એક જ સપાટી હોય તો આ સૂત્ર n2v/n2 - n1/r. આમાં તમારે v શોધવાનું. ચાલો કિંમત મૂકો, n1 કેટલા? n1 ચાલો 1, u તરીકે કેટલા? -15, પ્લસ n2 કેટલા? 1.5, v કેટલા? તો એ આપણે શોધવાના છે, એનું ચિહ્ન નહીં મૂકવાનું, આપોઆપ મળશે. n2 1.5 -1/r30. ચાલો આનું સાદુરૂપ 1 - 1.5 - 1 એટલે 0.5 30. ચાલો તો આ શું થશે? માઇનસ માઇનસ પ્લસ, 1/15 પ્લસ 1.5 વી. ચાલો 0.5 એટલે 1/2, 1/2 એટલે 2/2, એટલે આ તમારું 0.5 એટલે 1/2 ને ગુણ્યા ઓલરેડી છેદમાં કેટલા હતા? 30. એટલે આનું સાદુરૂપ કેટલું આવે? 1/16. ચાલો આને સૂત્રનો કરતા બનાવો, એટલે આ બાજુ બાદબાકીમાં જાય, તો 1.5/v = 1/16 - 1/15. ચાલો લસા કેટલો આવે? 60. આના છેદમાં છે એટલે નહીં ગુણવું પડે, આને કેટલા વડે ગુણવું પડશે? 4 વડે. ચાલો તો 1.5/v = મોટી સંખ્યાની નિશાની, 4 માંથી 1 જાય તો 3, એટલે -6/60. કેટલાય ભાગ ચાલે? 20, એટલે -1/20. ક્રોસ ગુણાકાર કરો એટલે આ ગુણાકારમાં આવે, તો વી બરાબર અને નિશાની કેવી રહી જશે? માઇનસ. 15 × 2 = 30, એટલે ચાલો સોરી 15 × 2 = 30, 1.5 × 20 એટલે 30 સેન્ટીમીટર ને. ચાલો તો વસ્તુ અંતર 30 સેન્ટીમીટર અને આ ઋણ નિશાની શું બતાવે? ડાબી બાજુ. ચાલો એટલે વસ્તુ અંતર 30 સેન્ટીમીટર અને ઋણ નિશાની શું બતાવે? ડાબી બાજુ, ખબર છે ને, કારણ કે આપણે આને ઉગમ બિંદુ તરીકે લેતા, ઋણ એટલે આ ડાબી બાજુ, ધન એટલે જમણી બાજુ. ચાલો આ આપણો જવાબ. આપણે 5 MCQ જોયા હતા, હવે 6ઠું MCQ જોવો.
ચલો પ્લસ 3.5 ડાયોપ્ટર પાવર ના લેન્સ ને માઇનસ 2.5 ડાયોપ્ટર પાવર ના લેન્સ ના સંપર્કમાં મૂકેલા છે તો તંત્ર ખાલી જગ્યા તરીકે વર્તે. હવે સંપર્કમાં હોય ત્યારે આપણને સૂત્ર ખબર છે, P1 પ્લસ P2, આ સૂત્ર યાદ રાખજો. પછી કેન્દ્ર લંબાઈ માટે આના કરતા ઉલટો, વન અપોન એફ, વન અપોન F1 પ્લસ F2. અને મોટવણી, આ તો વધારાનું, મોટવણી માટે શું કરવાનું, ગુણાકાર M1 ગુણ્યા M2. હવે સંપર્કમાં ન હોય ને એકબીજાથી ડી અંતરે હોય તો સૂત્ર તમને ખબર છે, વન અપોન એફ, વન અપોન F1 પ્લસ વન અપોન F2 માઇનસ ડી. ડી એટલે બંને લેન્સ વચ્ચેનું અંતર, F1 F2. ચાલો આટલા સૂત્ર આપણે યાદ રાખવાના છે. હવે શું કીધું છે, પેલા લેન્સ નો પાવર કેટલો, પ્લસ 3.5. માઇનસ બીજા લેન્સ નો પાવર કેટલો, 2.5. ચાલો મોટી સંખ્યા નિશાની એટલે પ્લસ 1 ડાયોપ્ટર, બરાબર. અને ડાયોપ્ટર એટલે આપણને ખબર છે, એક ડાયોપ્ટર, ડાયોપ્ટર એટલે મીટર ઇન્વર્સ. ચલો ડાયોપ્ટર એટલે કેટલું, મીટર ઇન્વર્સ 1. અને તમારે શું જોઈએ છે, ચાલો કેન્દ્ર લંબાઈ પરથી ખબર પડશે. તો હવે આપણને ખબર છે કેન્દ્ર લંબાઈ F બરાબર 1/P, તો 1/P એટલે 1.0. ડાયોપ્ટર એટલે આપણને ખબર છે કે મીટર ઇન્વર્સ, બરાબર, મીટર ઇન્વર્સ. ચાલો મીટર ને ઉપર લઈ જાઓ તો 1 મીટર, અને 1 મીટર એટલે આપણને ખબર છે 100 સેન્ટીમીટર. અને હવે તમને કીધું છે કે 100 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ નો, અભિસારી લેન્સ, અપસારી લેન્સ, અભિસારી બહિર્ગોળ લેન્સ કે અપસારી અંતર્ગોળ લેન્સ. ચાલો પ્લસ મળ્યું એટલે આપણે સમજી શકીએ અભિસારી એટલે બહિર્ગોળ કેન્દ્રિત કરે તે, અપસારી એટલે વિકેન્દ્રિત કરે તે, એટલે આપણો આમાં જવાબ કયો આવશે. ચાલો તો 100 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ નો અભિસારી બહિર્ગોળ લેન્સ આપણો આમાં ઓપ્શન એ આવે. ચલો આટલા સૂત્ર યાદ રાખજો, આ ક્યારે, બે લેન્સ સંપર્કમાં હોય પણ એકબીજાથી ડી અંતરે હોય ત્યારે. ચાલો પ્રિઝમ કોણ આપેલો છે કેટલો, 60 અંશ. પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે તે ન્યૂનતમ વિચલન અનુભવે છે, એટલે ડેલ્ટા બરાબર ડેલ્ટા એમ. અને ન્યૂનતમ વિચલન ડેલ્ટા બરાબર ડેલ્ટા એમ ત્યારે તમને ખબર છે I બરાબર E. અને વક્રીભવન કેટલો છે, √2. તો તમારે આપાત કોણ I શોધવાનો છે, તો આપાત કોણ I ખાલી જગ્યા થશે. ચાલો હવે સૂત્ર તમને ખબર છે, I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા, પણ ડેલ્ટા બરાબર ડેલ્ટા એમ ત્યારે I બરાબર E. તમારે I જોઈએ છે તો એની જગ્યાએ I મૂકી દો, એટલે આની જગ્યાએ તમે I મૂકશો તો I પ્લસ I એટલે 2I ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા એમ. ચલો I જોઈએ તો તમને શું હોવું જોઈએ તમારી પાસે, ડેલ્ટા એમ, એ નથી. તો પ્રિઝમના વક્રીભવનાંકનું સૂત્ર યાદ કરો, N બરાબર સાઇન A પ્લસ ડેલ્ટા એમ બાય 2 અપોન સાઇન A બાય 2. આ સૂત્ર પરથી ડેલ્ટા એમ શોધવા પ્રયત્ન કરવાનો. ચલો N કેટલા છે, √2. ચલો N √2, બાકીની કિંમત મૂકો સાઇન. ચલો A કેટલા, 16. ડેલ્ટા એમ અજ્ઞાત બાય 2, અને આ બાજુ સાઇન 60/2 એટલે સાઇન 30. સાઇન 30 એટલે 1/2 આની સાથે ગુણાકારમાં જાય, એટલે √2 ઇન્ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ સાઇન 60 પ્લસ ડેલ્ટા એમ
टू। चलो કેટલાય ભાગ ચાલે આના રૂટ ટુ એ ભાગ ચાલે ને, એટલે આ તમારું પદ શું આવે, 1/√2। હવે સાઈન વિધેય દૂર કરવું છે તો 1/√2 એટલે કયા ખૂણાનું મૂલ્ય, તો sin 45, એટલે 1/√2 એટલે આપણે એની જગ્યાએ લખી દીધું sin 45 ઇઝ ઇક્વલ ટુ sin 60 પ્લસ ડેલ્ટા એમ બાય ટુ, બંને બાજુથી સાઈન વિધેય કેન્સલ થાય એટલે 45 ઇઝ ઇક્વલ ટુ 60 પ્લસ ડેલ્ટા એમ બાય ટુ, ગુણાકારમાં આવે એટલે 45 દુ 90, 60 પ્લસ ડેલ્ટા એમ બાદબાકીમાં જાય એટલે લઘુત્તમ વિચલન કોણ તમારો કેટલો આવે, 90 - 60 એટલે 30°. ચાલો હવે આઈ શોધવાનું છે। હવે 2i ઇઝ ઇક્વલ ટુ a કેટલા 16 પ્લસ ડેલ્ટા m 30 એટલે 90। ચાલો 90 ના છેદમાં જાય 2 તો i કેટલા 45, એટલે પ્રિઝમની સપાટી પર આપાત કોણ કેટલો હશે 45। ચાલો આટલું ધ્યાન રાખવાનું। આઠમો એમસીક્યુ જુઓ। નાના કોણ ધરાવતા પ્રિઝમની સપાટી A પર I આપાત કોણે આપાત થાય છે અને વિરુદ્ધ સપાટી પરથી લંબ રૂપે નિર્ગમન પામે છે। ચાલો પરિસ્થિતિ આ ટાઈપનું ઘણા બધા એમસીક્યુ આવે છે એટલે અગત્યનો। ચાલો પ્રકાશનું કિરણ કોઈ એક સપાટી પર I કોણે આપાત થાય છે અને તેની બીજી ખાસિયત શું છે વાંચો જોઈ, અને આ સપાટી પર આવશે। ચાલો આ સપાટી પર આવીને ત્યાંથી પરાવર્તન પામે, વાંચો, નાના કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર આ પ્રિઝમ કોણ છે હોય આઈ જેટલા કોણે આપાત થાય છે અને વિરુદ્ધ સપાટી પર લંબ રૂપે નિર્ગમન પામે છે, એટલે આ સપાટી પાસેથી ચાલો લંબ રૂપે નિર્ગમન પામે છે બરાબર। હવે લંબ રૂપે નિર્ગમન પામે તો તમને ખબર છે કે બીજી સપાટી પાસે જે કોણ રચાતો, તમને R1 R2 કોણ ખબર છે ને, તો આકૃતિ નો સમજાવું, એટલે અહીં આ કોણ 90, આ 90, ચાલો આ તમારું R1, આ તમારો પ્રિઝમ કોણ A। તો મને એક વસ્તુ કયો, ચાલો અહીં R2 સૂત્ર યાદ છે ને, તો આકૃતિ નો દોરું, R2 0। હવે આપણને ખબર છે કે A બરાબર R1 + R2, તો ચલો પ્રિઝમ કોણ કઈ આપેલો છે જોવો જોઈ, પ્રિઝમ કોણ તમારે એ જ રાખવાનો છે, તો R2 0, તો R1 કેટલું થાય A। ચાલો હવે તમારે શું કરવાનું છે, પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક મ્યુ હોય તો આપાત કોણ શોધવાનો। ચાલો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક મ્યુ આપેલો છે તો આપાત કોણ આઈ શોધવાનો। હવે તમને સૂત્ર ખબર છે, નાના પ્રિઝમ કોણ માટે લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા એમ બરાબર એ μ-1, મ્યુ છે ને, ચાલો અને આપાત કોણ આઈ શોધવાનો, જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક મ્યુ હોય તો આપાત કોણ શોધો। ચાલો હવે આપાત કોણ આઈ માટે આપણે શું કરશું, આ જગ્યાએ સ્નેલનો નિયમ લાગુ પાડો। ચાલો પી પાસે સ્નેલના નિયમ મુજબ આ શું આ નો લખે તો ચાલે, આ મ્યુ આ 1, ચાલો 1 × sin i ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ sin R1, ચાલો R1 કેટલા એ ને, તો sin i 1 × sin i એટલે sin i ઇઝ ઇક્વલ ટુ મ્યુ sin R1 એટલે શું
એ ચલો તમારે શું શોધવાનું, અને નાના પ્રિઝમ કોણ છે? ચાલો નાના પ્રિઝમ કોણ માટે, નાના પ્રિઝમ કોણ માટે સાઇન એ નિયર ઇક્વલ ટુ શું લઈ શકાય? એ લઈ શકાય ને? ચાલો તો આ બાજુ તમારું આઈ બરાબર સાઇન પેલી બાજુ જાય તો ઇન્વર્ટ, સાઇન ઇન્વર્ટ અને મ્યુ ઇન્ટુ એ. ચાલો આ તમારો જવાબ આવે. અને નાનો કોણ છે તો તમે અહીં બી સાઇન ને અવગણી શકો, આ કોણ બધું, આ બધું નાનું થવાનું બરાબર. તો આઈ નિયર ઇક્વલ ટુ કેટલા? મ્યુ ઇન્ટુ એ. ચાલો આ તમારો જવાબ. સીક્યુ જુઓ. જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ ની ટ્યુબ લંબાઈ, ચાલો ટ્યુબ લંબાઈ એટલે આપણને ખબર છે એલ બરાબર એફઓ પ્લસ એફઈ. ચાલો ટ્યુબ લંબાઈ એલ આપેલું છે, કેટલું? 105 સેન્ટીમીટર. આ એમસીક્યુ છે સરળ, પણ ઘણી બધી પરીક્ષામાં વારંવાર પૂછાય છે. અને મેગ્નિફિકેશન પાવર, પાવર મેગ્નિફિકેશન પાવર સામાન્ય ગોઠવણ માટે, આનું મેગ્નિફિકેશન આપણને ખબર છે એફઓ બાય એફઈ સામાન્ય ગોઠવણીમાં. ચાલો કેટલું છે? 20 સામાન્ય ગોઠવણી એટલે અનંત અંતર માટે. તો ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ, ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે એફઓ શોધવાનું છે આપણે. ચાલો સૂત્ર આપણને ખબર છે એલ બરાબર એફઓ પ્લસ એફઈ. ચાલો એલ કેટલા છે? 105. એફઓ શોધવાનું છે એટલે એને રેવા દો, અને એફઈ ની જગ્યાએ શું કરશું? અથવા પછી કિંમત મૂકો તો વાંધો નહીં, ચાલો એફઓ ને રેવા દો અને એફઈ ની જગ્યાએ, અથવા એફઓ ને સૂત્રનો કર્તા બનાવો તો આ કેટલા લખાય? 20 ગુણાકારમાં જાય ને, 20 એફઈ પ્લસ એફઈ. ચાલો તો 105 ઇઝ ઇક્વલ ટુ 21 એફઈ. ભાગાકાર કરો તો એફઈ કેટલા થાય? 105 ભાગ્યા 21. ચાલો એટલે 5, એફઈ 5 થયું. તો એફઓ કેટલા થાય? તો એફઓ બરાબર, ચાલો 20 ગુણ્યા 5 ગુણાકારમાં જાય તો 100 સેન્ટીમીટર. ચાલો આટલું આવે. આગળ 10મો એમસીક્યુ જુઓ. પ્રકાશ ટી જાડાઈની કાચની પ્લેટમાંથી પસાર થાય છે. ચાલો કાચની પ્લેટની જાડાઈ કેટલી છે? ટી. પ્રકાશનું કિરણ આમાંથી પસાર થાય છે. ચાલો પ્રકાશ ટી જાડાઈની કાચની પ્લેટમાંથી પસાર થાય છે, જેનો વક્રીભવનાંક કેટલો છે? એન. સી એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, અને આમાં પ્રકાશના વેગને વી કહેવાય. તો આ જાડાઈમાંથી પ્રકાશને પસાર થવા માટે કેટલો સમય લાગશે? ચાલો સમય શોધવાનો. હવે આપણને ખબર છે કે એન બરાબર સી બાય વી, અને આ સી રહેવા દો. વી એટલે ખબર છે આપણને, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ચાલો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે અંતર તરીકે ટી લઈ લ્યો, ટી છે ને, કારણ કે પ્રકાશનું કિરણ કાચની તકતીમાંથી પસાર થાય એટલે કેટલું અંતર કાપ્યું કહેવાય? ટી જેટલું. અને સમય તરીકે નવો સંકેત ધારી લ્યો, ટી ડેશ ધારી લ્યો. ચાલો ટી ડેશ આપણે શોધવાનું. તો વી બરાબર શું? ટી અપોન ટી ડેશ. ચાલો ટી ડેશ ઉપર જાય
n बराबर c t डेस बाय t, t डेस ने सूत्र नो करता बनावो, तो समय t डेस आ जाडाई छे ना समय हो, चलो समय t डेस आ गुणाकार में जाए, n t बाय c, आ तमारो जवाब।